गांधीनगर कमलम खाते केन्द्रीय मंत्री स्मृति ईरानीए कृषि बिल ने लई प्रेस मीट योजी हती, जेमां माहिती आपता जणाव्युं हतुं के कृषि बिल थी आवनार समयमां खेडूतोने बहु मोटो लाभ थशे। कमलम खाते आवेल केन्द्रीय मंत्री द्वारा कोंग्रेसने आड़े हाथ लई आकरा प्रहारो करी जणाव्युं हतुं के आ बिल ने लईने कोंग्रेस खेडूतोने गैरमार्गे दोरी रही छे। કૃષિ બિલને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે કૃષિ બિલથી આવનાર સમયમાં ખેડૂતોને બહુ મોટો લાભ થશે। કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે। કોંગ્રેસ ખેડૂતોની આઝાદી જોઈ શકતી નથી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારમાં આત્મનિર્ભર સંકલ્પના 3 બિલ પાસ સંસદમાં થયા હતા અને ખેડૂતોને આત્મનિર્ભરતામાં દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા જરૂરી છે। આ બિલથી ખેડૂત કોઈ પણ જગ્યાએ પોતાનો પાક વેચી શકશે। નરેન્દ્ર મોદીની સરકારે બજેટમાંથી 1,00,000 કરોડ રૂપિયા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવ્યા છે, તેમજ મત્સ્યપાલન માટે 20,000 કરોડ નક્કી કર્યા છે। ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વર્ષોથી ખેડૂતોને મોહરા બનાવતી આવી છે। કોંગ્રેસે ખેડૂતોને જમીન સુરક્ષિત બિલ પાસ કર્યું ત્યારે પણ વિરોધ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે। નરેન્દ્ર મોદીની સરકારે જનધન ખાતામાં 10 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કર્યા હતા અને આવનાર સમયમાં કૃષિ બિલને લઈને કેન્દ્રના અલગ અલગ મંત્રીઓ સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે અલગ અલગ શહેરો અને અલગ અલગ રાજ્યોમાં જઈને સાચી માહિતી પૂરી પાડશે। ઉસ ગુજરાત કા સન્માનિત કિસાન અન્નદાતા जो आज इस वेबिनार से जुड़ा है, इस मंच की ओर से अध्यक्ष और मेरी ओर से अन्नदाता के चरणों में सर्वप्रथम मैं शीश झुकाती हूं। ये शायद उनकी समझ से परे हो जिन लोगों ने ना कभी खेत जोता, जिन लोगों ने कभी ना रोटी के लिए संघर्ष किया, कि कैसा लगता है जब बिचौलियों की चंगुल में जकड़कर पूरा जीवन बीत जाता है। ये शायद उनकी समझ से परे हो जिनके पार्टी के नेता एक वक्त था हिंदुस्तान में जब सरेआम ये कहते कि दिल्ली से कांग्रेस के राज में जब रुपया निकलता तब गांव पहुंचते पहुंचते 10 पैसा हो जाता। ये शायद उनकी समझ से परे है कि आज देश में एक ऐसा प्रधानमंत्री है जिसका संकल्प मात्र ये कि जिस हाथ ने वर्षों वर्ष तक भारत की तिजोरी को लूटा वो हाथ भारत की तिजोरी को नहीं कब्जा पाएगा। भारत की तिजोरी से निकला पैसा अब सीधे भारत के नागरिक और किसान के खाते में जाएगा। कार्तिक जानी, लाइव गुजरात न्यूज, गांधीनगर।